वडोदरा शहर में रोडना कामों में कारा दंबरनी जेम कारू भ्रष्टाचार जोवा मळी रह्यो छे। वडोदरा शहरना कारेलीबाग विस्तार में वागेश्वरी सोसायटी अंबिका स्कूल ना मुख्य मार्ग पासे मसमोटो भ्रष्टाचार नो भूवो जोवा मळे छे। आ रोड पर थी हजारों की संख्या में अवर जवर थती होय छे। आ रोड पर पड़ेला भूवा ने लोग जोवा उमटी पड़िया छे। आकर्षण नु केन्द्र बन्यु होय तेम लागी रह्यु छे। वडोदरा शहर में अनेक रस्ताओ पर भ्रष्टाचार ना भूवा जोवा मळे छे। वडोदरा शहर में 5 कॉन्ट्राक्टरो ने ज काम आपवामां आवे छे। आ 5 कॉन्ट्राक्टरो द्वारा अनेक विस्तारों में रोड ना कामों करवामां आवे छे। आमां थर्ड पार्टी इंस्पेक्शन करनार ने मलाई मळती होय तेम लागी रह्यु छे। आज रोज सामाजिक कार्यकर कमलेश परमार द्वारा कहेवामां आव्यु के वडोदरा शहर में RTI अधिनियम 2005 मुजब माहिती मांगवामां आवी हती, परंतु आज दिन सुधी एक पण रोड सारो बनावामां आव्यो नथी। दरेक रोड रस्ता पर भूवा पड़ेला जोवा मळे छे। आ तमाम रोड रस्ताना कामो लाखो ने करोड़ो रूपियाना बिल पसार थई जता होय छे। वडोदरा शहरना मेयर कमिश्नर श्री चेरमेन श्री खास ध्यान आपे अने आवा कॉन्ट्राक्टरोने ब्लेकलिस्ट करवामां आवे तेवी परमार कमलेश सामाजिक कार्यकर द्वारा मांग करवामां आवी हती। साथे आवनार दिवसोमां सामाजिक कार्यकर द्वारा पण तमाम कॉन्ट्राक्टरोनी सामे कायदेसरनी कार्यवाही थाय तेवी मांग साथे आगळ पण रजूआत करवामां आवशे। चंद्रकांत रावलनो रिपोर्ट, न्यूज टुडे, वडोदरा। વડોદરા શહેરમાં કાળો ડામરનો કુંભણ, આજે સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો કરનાર મેયર ક્યાં ખોવાઈ ગયા? આવનારા દિવસોમાં મેયર ખોવાયા છે તેવા પોસ્ટરો પણ લગાવવામાં આવશે। કહેવાય છે કારેલીબાગ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે આ અંબિકા સ્કૂલ જવાનો જે વાગેશ્વરી મુખ્ય માર્ગ છે, આ રોડ પર અવારનવાર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે। આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે એટલો મોટો ભૂવો પડ્યો છે કે ભ્રષ્ટાચારનો ભૂવો કહેવાય। ભારતીય જનતા પાર્ટીની અંદર બેઠેલા કેટલાક મલાઈ ખાનારા લોકોને અમારી આપના મીડિયા થકી વિનંતી છે કે અમે જ્યારે જ્યારે RTI કરી છે, RTI અધિનિયમ 2005 મુજબ જે માહિતી મળી છે આની અંદર કેટલાક કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે મલાઈ ખાતા કોન્ટ્રાક્ટરોને જ કામ આપવામાં આવે છે, અને આ જે 5 કોન્ટ્રાક્ટર છે જે વડોદરા શહેરની અંદર કહેવાય છે કે જે 5 કોન્ટ્રાક્ટર છે તેઓના નામ પણ હું કહીશ કે જે 5 કોન્ટ્રાક્ટરો જે કામ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરોની કંઈક ને કંઈક ટકાવારી હોય છે, અને આની અંદર કેટલાક લોકો સામેલ હોય છે એમાં શિવાલય છે, શિવમ કન્સ્ટ્રક્શન છે, DB પટેલ છે, રાજ કન્સ્ટ્રક્શન છે અને ગાયત્રી કન્સ્ટ્રક્શન છે। આ 5 કોન્ટ્રાક્ટરોને જ ઓનલી કામ આપવામાં આવે છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટની વાતો કરીએ તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર 2021માં પણ જે અમે માહિતી માંગી હતી એ માહિતીમાં પણ જે કહેવાય છે કે સ્માર્ટ સિટીના 10 રોડો આજ દિન સુધી બન્યા નથી। હાલ પણ 2022ની અંદર માહિતી માંગી તેમાં પણ કહેવાય છે કે 10 રોડો જે છે તે બન્યા નથી। એટલે સ્માર્ટ સિટીના રૂપિયા ક્યાં જાય છે સમજાતું નથી। બીજી બાબત એ છે કે જે આ મોટા મોટો જે ભૂવો પડ્યો છે આ ભૂવોનો મુખ્ય જવાબદાર કોણ? એટલે આ કોન્ટ્રાક્ટર સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું, અને આવનારા દિવસોમાં ગેરીમાં રિપોર્ટ કરવા માટે પણ અમે આનો રિપોર્ટ માંગીશું, અને આ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરીશું। સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને પણ અમારી વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ સાથે અમે ટૂંક સમયમાં આવેદનપત્ર પણ આપીશું। આપનો પરિચય? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।